કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે. સતત બીજી ટર્મથી તેઓએ આ ચાર્જ સંભાળ્યો. અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે. સતત બીજી ટર્મ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા છે, જ્યારે આજે તેઓએ કાર્યભાર સંભાળ્યો. ગૃહમંત્રીની પ્રથમ ટર્મમાં 370 હટાવવાનો યશ અમિત શાહને મજબૂત મનોબળ અને નિર્ણય શક્તિનું પણ તેઓએ પ્રમાણ પૂરું પાડ્યું છે. તો મહત્વના સમાચાર, અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો. સતત બીજી ટર્મ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી. ગૃહમંત્રીની પ્રથમ ટર્મમાં 370 હટાવ્યાનો યશ પણ અમિત શાહને. એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે રોનક, તો અમિત શાહે સતત બીજી વખત બીજી ટર્મમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે, શું વધારે માહિતી? પૃથા, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. થોડીક મિનિટ પહેલાના જે દ્રશ્યો છે, જ્યારે અમિતભાઈ શાહ કે જેઓ ગાંધીનગરના સાંસદ પણ છે અને ગૃહમંત્રીનો ચાર્જ તેઓએ સંભાળ્યો છે, એના સીધા દ્રશ્યો છે. અને ગાંધીનગર માટે મોટી વાત એ પણ છે કે લાલકૃષ્ણ અડવાણી પણ દેશના ગૃહમંત્રી હતા આજ લોકસભા બેઠકથી, અને આજ લોકસભા બેઠકથી અમિતભાઈ શાહ જીત્યા છે અને વિક્રમી લીડથી જીત્યા છે. 7 લાખ કરતા વધુ મતથી અમિતભાઈ શાહ જીત્યા છે. અને જેમ આપે જણાવ્યું તેમ કાશ્મીરમાંથી 370 હટાવવાની કલમ હટાવવાનો જબરજસ્ત પ્રચંડ નિર્ણય જે છે તે અમિતભાઈ શાહના નેતૃત્વમાં લેવાયો હતો. અને એક તેમને પ્રચંડ નિર્ણય શક્તિનો પરચો પણ આપેલો છે. અને ફરી એકવાર તેમને આજ ગૃહ મંત્રાલય સોંપાયું છે, ત્યારે સવારથી જ આજ પ્રકારના મજબૂત મનોબળ સાથેના મજબૂત નિર્ણયો લેવાય તેવી તમામને વિશ્વાસ પણ છે. અને માત્ર ગૃહમંત્રી જ નહીં પરંતુ સહકાર મંત્રી પણ સતત બીજી વાર તેમને બનાવાયા છે અને તેનો પ્રભાર પણ સોંપાયો છે. ત્યારે ગુજરાત માટે ગૌરવની વાત ચોક્કસથી છે, કારણ કે ગુજરાતના લોકસભાના સાંસદ છે અને મોદી મંત્રીમંડળમાં લોકસભાના 4 સાંસદ અમિતભાઈ શાહ, સી આર પાટીલ, મનસુખભાઈ માંડવીયા અને નીમુબેન, 4 સાંસદોને સ્થાન મળ્યું. એ જ રીતે રાજ્યસભાના 2 સ્થાન, રાજ્યસભાના 2 સભ્યો જેપી નડ્ડા અને એસ જયશંકર, તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. અને તેઓ તમામ એક પછી એક ચાર્જ લઈ રહ્યા છે. અને સૌરથે તમામ ગુજરાતીઓ માટે આ ગૌરવની ઘડી કે જે મંત્રાલય દેશનું જે આ મંત્રાલય છે તે સરદાર પટેલ સાહેબ પાસે હતું. દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબ હતા અને એ જ મંત્રાલયનો ચાર્જ અડવાણીજી પાસે હતો અને એ જ મંત્રાલય અમિતભાઈ શાહ સંભાળી રહ્યા છે. ત્યારે સૌરથે જ અડવાણીજી ગુજરાતના સાંસદ હતા અને સરદાર પટેલ સાહેબ મૂળતઃ ગુજરાતી અને અમિતભાઈ શાહ મૂળતઃ ગુજરાતી. એ ગુજરાત માટે આ ગૌરવની ઘડી અને દેશ માટે એક પ્રચંડ મનોબળ અને પ્રચંડ વ્યક્તિત્વ, પ્રચંડ નિર્ણય શક્તિવાળું વ્યક્તિત્વ, જેમના કાર્યકાળની અંદર દેશનો આંતરિક રીતે મજબૂત પણ બન્યું છે અને ગૃહ મંત્રાલય સફળતાથી તેમને પહેલી ટર્મ નિભાવ્યું હતું. એ જ કારણ છે કે પ્રધાનમંત્રીએ ફરી એકવાર અમિતભાઈ ઉપર આ વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ આ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે. અને સ્વાભાવિક જ એ જ પ્રકારના નિર્ણયો જે પહેલી ટર્મમાં જોવા મળ્યા હતા એ જ પ્રકારના નિર્ણયો અમિતભાઈ શાહ બીજી ટર્મમાં લેશે એવી તમામ લોકો સ્વાભાવિક જ વિશ્વાસ પણ ધરાવે છે. અને એમની સંકલ્પ શક્તિ અને આયોજન શક્તિ ઉપર ક્યારેય સવાલ ન હોઈ શકે અને એ જ દ્રશ્યમાન થાય છે. એ જ કોન્ફિડન્સ અને એ જ આત્મવિશ્વાસની સાથે સાથે એ જ પ્રકારની મજબૂત નિર્ણય શક્તિનો લાભ ચોક્કસથી મળશે, એ પણ નિશ્ચિત છે. જી રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો, ગૃહ અને સહકાર મંત્રાલયનો તેઓએ ચાર્જ સંભાળ્યો. મજબૂત મનોબળ અને નિર્ણય શક્તિનું પ્રમાણ. ગૃહમંત્રીની પ્રથમ ટર્મમાં 370 હટાવ્યાનો યશ અમિત શાહને.